મજા કરો છો ને? તો બાર મિત્રો, આજે આપણે ગણિત વિષય શીખવાના છે અને ગણિતમાં કાળવાળા દાખલા કઈ રીતે કરાય તે આપણે સમજવાનું છે. અહીં સરવાળા અને બાદબાકી બંનેના દાખલા હું તમને બતાવીશ. તમે ધ્યાનથી જોજો અને એ રીતે આપણે શીખી જઈશું. બરાબર છે? તો તૈયાર થઈ જાઓ. બાર મિત્રો, ચાલો આપણે દાખલો શરૂ કરીએ. અહીં જુઓ, મેં રકમ લખી છે 68 વત્તા 13, એટલે અહીં સરવાળાનો દાખલો કરવાનો છે અને કાર્ડ દ્વારા ગણતરી પણ કરીને બતાવવાની છે અને અહીં સરવાળો કરવાનો છે. તો કઈ રીતે આપણે કરીશું તે જુઓ. હવે 10નો કાર્ડ તમને ખબર છે કે 10નો કાર્ડ દશકના સ્થાન ઉપર લખાય અને 1નો કાર્ડ ત્રિકોણ વાળો તે ક્યાં લખાય? એકમના સ્થાન ઉપર. તો અહીં હું આ રીતે લખું છું. આ એકમનું સ્થાન છે, અહીં 1 લખાશે અને આ દશક છે એટલે અહીં 10. બરાબર છે? હવે જુઓ કે 8 અને 3 તો એ એકમની જગ્યા પર છે, તો આપણે સરવાળો અહીંથી કરવાનો છે. બરાબર છે? તો પહેલા આપણે કાર્ડ દોરીશું. હવે જુઓ, અહીં 8 છે, 8 છે, તો 8 ના આપણે કાર્ડ દોરવાના છે. કેટલા? 1 વાળા 8, આ 2 3 4 5, આ 6 7 અને 8. તો 8 કાર્ડ આના થઈ ગયા. બરાબર છે? હવે આપણે 3 દોરીશું. તો 3 અહીં દોરું છું, 1 2 અને 3. હવે જુઓ આ 6 એ ક્યાં છે? દશકના સ્થાન ઉપર, એટલે ચોરસ વાળા કાર્ડ દોરવાના છે. કેટલા દોરવાના છે? 6. તો હું અહીં દોરું છું, 1 2 3 4 5 અને 6, અને અહીં 1 છે એટલે હું 1 દોરું છું. બરાબર છે? તો આ રીતે આપણે કાર્ડને દોરી દેવાનું છે. હવે આપણે ગણતરી કરવાની છે. તો જુઓ, 8 વત્તા 3 કેટલા થશે? તો બધાને કાઉન્ટિંગ કરતા તો આવડે છે ને, તો આપણે કરીશું 8 પછી કેટલા છે? 3. તો 8માં 3 ઉમેરવાના છે, તો 9 10 11. તો અહીં 11 છે એટલે 1 નીચે મૂકાશે અને દશકના સ્થાન ઉપર 1 વધી આવશે. બરાબર છે? હવે જો આપણે 3ની ગણતરી કરવાની છે, 6 ને 1 7 7 ને 1 8, તો આપણો જવાબ આવે છે 81. તો કાર્ડ દ્વારા આપણે કઈ રીતે કરીશું જુઓ. હવે આ 8 છે, 1 2 3 4 5 6 7 8, પછી આને ગણવાના છે, આ 9 10 અને 11. હવે બાળકો, આ 10નો કાર્ડ થયો, તો 10નો કાર્ડ આપણે 1ના કાર્ડ ગણીએ તો 10 કરવા પડે. બરાબર છે ને? એટલે 1ના કાર્ડ 10 બને તો 1 10નો કાર્ડ બને. બરાબર? તો આપણે આ 8 છે અને આ 9 અને 10, તો આ જે કાર્ડ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, તો આ 10 કાર્ડ થયા 1માં, તો એ 10 કાર્ડ આ 10નો 1 કાર્ડ બને છે ને, તો અહીં આ 10નો 1 કાર્ડ ક્યાં આવશે? ઉપર, આ રીતે. આનો 1 10નો કાર્ડ બની ગયો અને તેને આપણે અહીં મૂક્યા. જે આ વડી આવે છે ખબર પડે છે તમને? આ જે વડી આવે છે તે 10નો કાર્ડ આપણે અહીં બનાવી દીધો. આના પરથી અહીંથી આપણે જે આ વડી મૂકી છે ને, તે જ આ 10નો કાર્ડની વડી થઈ ગઈ. બરાબર? હવે આપણે આની ગણતરી કરીએ, 1 2 3 4 5 6 7
बोलो एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार तो अग्यार नो एक अने वद्दी क्या आवी अहींया ऊपर एटले दस नो पार्ट अहीं बन्यो एटले ए अहीं गणतरीमां लेवानो अने आ रीते जवाब आवशे तो जो अहीं 81 अने 81 जवाब एक सरखी रीते आवशे अहीं आपणे कार दोरवाना छे तो आ जे कार थाय ते प्रमाणे आपणे दोरीशुं तो आ आठमी जग्या पर आपणे जेटला कार थया ते दोरवाना एक बे त्रण चार पांच छ सात आठ तो अहीं आपणे 10 ना केटला कार दोरवाना छे आठ ओके અને અહીં છે એ તો હવે તમે જુઓ કે આ જે છે એટલે 10 નો કાર્ડ આ બની ગયો તો અહીં એક જ રહ્યો તો આપણે અહીં એક દોરીશું એક નો કાર્ડ આ રીતે દોરાય તો આ રીતે આપો જવાબ આવશે આ 8 એટલે 8 અને આ 1 એટલે 1 તો આ દાખલામાં તમને સમજ પડી ગઈ ઓકે તો હવે આપણે એક બાદબાકીનો દાખલો જોઈએ અહીં આપણે બાદબાકીનો દાખલો શીખીશું રકમ શું છે 43 ઓછા 27 તો અહીં આપણે પહેલા કાર્ડની તો અહીં આપણે પહેલા કાર્ડ દોરી લઈએ બરાબર છે તો જો અહીં એકમના સ્થાન પર 3 છે તો એકમનું સ્થાન અહીં આવશે એટલે આપણે કેટલા દોરવાના છે પહેલા 3 3 દોરી લીધા હવે નીચે છે 7 તો આપણે 7 દોરવાના છે 1 2 3 4 5 6 અને 7 બરાબર છે હવે આપણે અહીં કેટલા દોરવાના છે 4 તો આપણે 10 અહીં આપણે 4 દોરવાના છે એટલે 10 10 નો કાર્ડ 4 દોરવાના છે અને આ છે 2 એ પહેલા આ તરફથી ગણતરી કરીએ જો અહીં આપણે બાદબાકી કરવાની છે તો તમે વિચારો કે 3 માંથી 7 બાદ થાય ન થાય તો આપણે શું કરીએ છીએ દાખલામાં ખબર છે તો 10 ના સ્થાન પર જે સંખ્યા હોય એટલે કે અહીં 4 છે તેમાંથી આપણે એક દશક લઈએ છીએ બરાબર છે તો આપણે અહીં 4 પાસેથી એક દશક લઈએ એટલે અહીં આપણે શું લખીશું 4 માંથી એક જાય તો 3 બરાબર છે અને એક દશક અહીં આવશે એટલે અહીં આપણી સંખ્યા કઈ બને છે 10 અને 3 10 ની 3 કેટલા થાય 13 થાય તો હવે 13 માંથી આપણે કેટલા બાદ કરવાના છે 7 તો એ રીતે આપણે દાખલો ગણવાનો છે તો અહીં કાર્ડ આપણે કઈ રીતે બનાવીએ તે જોઈએ તો જો અહીં 3 છે અને આ 7 છે તો 3 માંથી 7 આપણે બાદ કરીએ ન કરાય તો આપણે શું કરીશું અહીં જે દશક છે આ દશક આપણે અહીં જેટલી દશક લીધો ને આ રીતે તે જ રીતે આ દશક છે તેને આપણે શું કરવાનું છે અહીં લેવાનો છે એટલે આ દશ આ જે દશ છે તેને આપણે છૂટા કરવાના છે તો અહીં કેટલા એકના કેટલા કાર્ડ બનશે 10 1 2 3 4 5 આ 6 આ 7 8 9 અને આ 10 તો આ 10 અહીંથી નીકળી જાય છે અને અહીં આપણે એને છૂટા કરીએ છીએ કારણ કે આપણે અહીં દશકમાંથી એક દશક લેવાનો છે એટલે આ 10 અહીં છેપવાનો છે અને એને અહીં છૂટા કરવાનો છે અને હવે સંખ્યા કઈ બની જુઓ આ 10 અને 3 1 2 અને 3 10 ને 3 કેટલા થયા
तो चलो आप करिए एक एक आ बे बे त्रण त्रण आ चार चार पांच पांच छ छ सात सात तो आ सात आपने आमांथी बात करी दीदा हवे कितना रह्या एक बे त्रण चार पांच छ तो अहीं एक ना आपने छ पांच दौरवाना छे कितना बढ़िया ही छह बढ़िया एक बे त्रण चार पांच छह छह बढ़िया ने जो समझ पड़े छे ने हवे आ दस तो निकली गयो हवे आपणे आ दस आ जे त्रण छे एक बे त्रण आ जो त्रण छे ने अने अहीं बे छे એટલે ત્રણ ઓછા બે કરવાના છે એટલે આ ત્રણ માંથી બે બાદ કરવાના આ એક એક આ એક બે આ બે બાદ થઈ ગયા આ બે બાદ કર્યા અને આમાંથી બે બાદ કર્યા હવે કેટલા રહ્યા તો એક તો આ દસ નો બાદ એક આપણે આ અહીં લખવા દસ આપણે તેર માંથી સાત બાદ કરવાના છે બરાબર છે તો અહીં સાત ની સંખ્યા છે આઠ નવ દસ અગિયાર બાર તેર કેટલા રહ્યા છ તો અહીં આપણે છ લખીશું તેર માંથી સાત આપણે બાદ કરીએ તો સંખ્યા રહેશે છ હવે ત્રણ માંથી બે ને આપણે શું કરવાનું છે બાદ કરવાનું છે તો કઈ સંખ્યા બનશે એક તો જુઓ આ દસ નો એકાદ અને આ છ છૂટા તો આ છ છૂટા થઈ ગયા આ રીતે આપણે કાર્ડની ગણતરી કરતા શીખવાની છે મિત્રો તમને આ રીતે સરવાળો અને બાદબાકી કાર્ડ દ્વારા કરવાનું છે તો તમને આમાં સમજ પડી ગઈ હશે જો ન સમજ પડતી હોય તો વારંવાર તમે આ રીતે દાખલા ગણી શકો છો તો તમે શીખી શકશો બરાબર છે તો હું હવે રજા લઉં છું બાય બાય મિત્રો